કોરોના મહામારી વચ્ચે સરકારના લોક જાહેર થયા બાદ હિન્દુ સ્ત્રીઓનો મહત્વનો વર્ષ સાવિત્રીનો તહેવાર અસમંજસની સ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. દેશ અને દુનિયામાં કોરોના મહામારીને લઈને યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે ત્યારે સરકાર દ્વારા દેશના લોકોને મહામારીના આ સંક્રમણને અટકાવવા માટે આ 4 જેટલા લોકડાઉન પૂરા થયા છે અને હાલ 1 જૂનથી સરકારના દિશાનિર્દેશ મુજબ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ વિવિધ એકમો વેપાર ઉદ્યોગો નિયમો સહિત ખોલવામાં આવ્યા છે. પરંતુ હાલ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને શાળા તેમજ મંદિરોને ખોલવા માટે રાજ્ય સરકાર ઉપર છોડવામાં આવ્યું છે ત્યારે અનલોકના પહેલા તબક્કામાં સુરત જિલ્લા તેમજ તાલુકા સ્તરે હિન્દુ સ્ત્રીઓનો મહત્વનો વર્ષ સાવિત્રીનો તહેવાર અસમંજસની સ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં વર સાવિત્રીનું અનોખું મહત્વ રહેલું છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત અને પૂજા કરે છે. આ વ્રત કરવા પાછળ રાજા સત્યવાન અને સાવિત્રીની કથા રહેલી છે, જેથી આજરોજ વહેલી સવારથી જ ઉપવાસ રાખી સ્ત્રીઓ સોળ શણગાર કરી વરના ઝાડને ફેરા ફરતી જોવા મળી હતી અને પોતાના પતિની દીર્ઘાયુ સાથેની પ્રાર્થના કરી હતી. જોકે હાલ એક તરફ કોરોના મહામારીને લઈને સરકારના નિયમો તેમજ બીજી તરફ વરસાદના કારણે ફૂલોની અછત બજારમાં જોવા મળી હતી. દક્ષાબેન જયેશભાઈ મેસુરિયા, કડોદરા, મણિનગર. અમે વર્ષાયંત્રીની પૂજા કરવા માટે આવ્યા છીએ અને કોરોના મહામારી માટે અમે બધા ડિસ્ટર્બન્સ રાખીને છૂટા છૂટા રહીને ભગવાનની પ્રાર્થના કરીને સૌનું જે કોઈ જે આ કોરોનામાં જે એ થઈ ગયા છે એના માટે બી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા પતિ માટે બી પ્રાર્થના કરીને અમે આ પૂજા કરીએ છીએ. મહારાજની સાક્ષીમાં, હનુમાન દાદાની સાક્ષીમાં અમે આજે અમારા વર સાવિત્રી વ્રતની પૂજા કરીએ છીએ. આજે દેશ સુરક્ષિત થાય, બધાનું એ થાય અમે એવી પ્રાર્થના કરીએ છીએ. મારું નામ નીલાબેન રોણા છે. હું ચલથાણ ગામમાંની વતની છું અને અહીંયા આ વર્ષાવિતના વ્રતના નિમિત્તે અહીંયા પૂજા કરવા માટે અમે આવ્યા હતા. પણ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે અમારાથી એટલી એમ સાદાઈથી અમે પૂજા કરી છે. સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે અને બધાએ માસ્ક પહેરીને પૂજા કરી છે અને આ વર્ષાવિતીનું વ્રત આમ પતિની આરોગ્ય અને પતિની આયુષ્યની વૃદ્ધિનું છે એટલે એના નિમિત્તે અમે બહુ પ્રેમથી અને બહુ આમ શ્રદ્ધાથી વ્રતની પૂજા કરી છે, વરદેવતાની પૂજા કરી છે. આ વરદેવતા આયુષ્યના વર્ધક છે એટલે એમની પૂજા કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિઓ મળે છે અને આપણા પતિની આયુષ્ય વૃદ્ધા વધે છે ને એમનું આરોગ્ય પણ સારું રહે છે. એના માટે એના નિમિત્તનું અમે આ વ્રત પૂજા કરીએ છીએ. બીજી તરફ એવું પણ કહેવાયું છે કે ભગવાન બુદ્ધને વડના ઝાડ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. શાસ્ત્ર અનુસાર વડના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. આ ઝાડ પાસે રહેલી પૂજાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.